हेलो विद्यार्थी मित्रों, बधा विद्यार्थी मित्रों, चौथा धोरणमां पाठ्यपुस्तक खोलशे बराबर? चौथा धोरणनું હિન્દીનું પાઠ્યપુસ્તક દ્વિતીય સત્ર ખોલશે, તો બધા વિદ્યાર્થી મિત્રો, હિન્દી પાઠ્યપુસ્તકમાં પાંચમી કવિતા આપણે ચલાવી હતી, જે મેં તમને હોમવર્કમાં આપેલી હતી, જે હોમવર્કમાં મેં તમને મોઢે કરવાની આપેલી હતી, બરાબર મિત્રો? કવિનો પરિચય, કવિતા અને શબ્દાર્થ અને અભ્યાસનો બીજો પ્રશ્ન છે એ તમને લખવા આપેલો હતો, બરાબર મિત્રો? હવે આપણે આગળ જોઈએ તો તેનો ચોથો પ્રશ્ન, ચિત્ર કે આધાર પર કહાની કહી, જેની કહાની મેં તમને કહેલી હતી, જે પ્રાણીઓ અને સિંહ વચ્ચેની કહાની હતી, બરાબર મિત્રો? હવે આપણે આગળ જોઈએ તો બધા વિદ્યાર્થી મિત્રોએ પેજ નંબર 27 ખોલવાનું છે. પેજ નંબર 26 અને 27 ઉપર તમને પાંચમી કવિતાનું સ્વાધ્યાય આપેલું છે, જે મેં આપણે સ્વાધ્યાય કવિતા ચલાવેલી હતી. પાંચમી કવિતા હતી કે ધમક ધમક આતા હાથી, તેનું અભ્યાસ અને શબ્દાર્થ આપણે લખી લીધા છે, અને જેનું સ્વાધ્યાય આપણે બાકી હતું, જેનું સ્વાધ્યાય આપણે ચલાવવાનું છે, તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું છે, હાથી કિસ તરહ સે આતા હે. તો મિત્રો, આપણે કવિતામાં જોયું કે હાથી છે કેવી રીતે આવે છે, તો કે હાથી ધમક ધમક કરકે આતા હે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નાહને કે લીએ હાથી સુંડ મેં ક્યાં ભરતા હે. તો મિત્ર, આપણે અહીં કવિતામાં જોયું કે નાહને કે લીએ હાથી સુંડ મેં પાણી ભરતા હે, પાણી ભર ભર કર હાથી નાતા હે, સુંડ મેં પાણી ભર ભર કર હાથી નાતા હે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોયો કે હાથી ક્યાં ખાકર બતાતા નહીં હે. તો આપણે કવિતામાં જોયું મિત્રો કે હાથી કિતને કેલે ખાતા હે યહ નહીં બતાતા હે, હાથી કિતને કેલે ખાતા હે યહ નહીં બતાતા હે, હાથી છે કેટલા કેળા ખાય છે એ બતાવતો નથી. ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોયો, હાથી પાણી કહાં ડાલતા હે ક્યો, બરાબર? આપણે ચોથા પ્રશ્નમાં જોયું કે હાથી પાણી કહાં ડાલતા હે અને ક્યો ડાલતા હે, બરાબર? તમને પૂછે છે કે હાથી છે એ પાણી ક્યાં નાખે છે, બરાબર? કહાં ડાલતા હે એટલે કે ક્યાં નાખે છે અને કેવી રીતે, એટલે કે કેવી રીતે પાણી નાખે છે. તો તેનો પ્રશ્ન છે, એટલે સોરી, તેનો જવાબ આપેલું છે કે હાથી પાણી અપને ઉપર ડાલતા હે ક્યોકિ વહ નાહના ચાહતા હે. શા માટે નાખે છે, તો કે તે તેના ઉપર પાણી નાખે છે કારણ કે તે નાહવા માંગે છે, એટલા માટે પાણી ઉપર નાખે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચિત્ર મેં હાથી કે કુછ અંગ નહીં હે ઉન્હે પૂર્ણ કીજીએ એવા ચિત્ર મેં રંગ ભરીએ. મિત્રો, આપણે ચિત્ર ખાસ જોવાનું છે, અને ચિત્રમાં જોવાનું છે કે ચિત્ર હાથીનું આપેલું છે, પણ હાથી ચિત્રમાં કયું અંગ હાથીનું નથી તે આપણે જોવાનું છે. તો મિત્ર, ચિત્ર જોવો ધ્યાનથી, કયું અંગ નથી હાથીનું? હા, પૂંછ નથી, પછી કાન નથી હાથીનો, બરાબર? તો મિત્રો, અહીં કાન આવશે, અહીં પૂંછ આવશે હાથીની, બરાબર? ત્યાર પછી તમારે હાથીને એક દાંત નથી તે પણ દોરવાનો છે, એક કાન નથી તે પણ દોરવાનો છે, બીજો કાન દેખાતો નથી, બરાબર? અને પૂંછ નથી તે દોરવાની છે. ત્યાર પછી હાથીમાં તમારે રંગ ભરવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, હાથીમાં રંગ પૂરો ત્યારે વ્યવસ્થિત રંગ પૂરવાના છે, પેજ ફાટવું ન જોઈએ અને પેજ વળવું ન જોઈએ, બરાબર મિત્રો? હવે આપણે પેજ નંબર 28 ખોલશું. મિત્રો, તમારે પાંચમા કવિતાની સ્વાધ્યાયમાં તમારે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ તમારે હિન્દી નોટબુકમાં લખવાનો છે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ હિન્દી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે, બરાબર મિત્રો? ત્યાર પછી આપણે છઠ્ઠો પાઠ છે, ટપકા કા ડર,
बराबर छठा पाठ नु नाम छे टपका का डर। एनो अर्थ था छे एनो एक टपका का डर एक कहानी छे। बराबर मित्रों, अने आ कोनी कहानी छे ते आपने जोईए। कहानी में इस कहानी में गरीबी और कष्ट से झूलती बुढ़िया को बुढ़िया की कथा है। आ कहानी छे एक गरीब गरीबी सहन करे छे गरीबी सहन करे छे अने जुरे छे तेवी एक डोशीनी पर कहानी छे एटले के डोशीमानी कहानी छे। झोपड़ी का टपकता छप्पर उससे और भी कष्ट में डाल देता है। झोपड़ी माथी जे पानी टपके छे तेने तेना जे हैरान परेशान होय एनाथी पण हैरान अने परेशान करे छे। वह मन ही मन जूझला रही है ते मनमाने मनमा जूझी रही छे। बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है। वरसाद थी परेशान थई ने एक बाघ छे या डोसी मा छे एनी झोपड़ी मा झोपड़ी नी बाजू मा आवी ने बेसी जाए छे। बुढ़िया की बातें सुनकर अनजान भय से वह गभरा उठता है और भाग जाता है। झोपड़ी नी बाजू मा बाघ आवी ने बेसी जाए छे अने आ बुढ़िया छे तेनी वात सांभळी ने अनजान एटले के अजाणिया थई ने अजाण्यो भय लागे छे अने ते ऊभो थई गभराई अने भागी जाय छे तेवू आ कहानी मां कहेलू छे। विद्यार्थी मित्रों, आपणे कहानी जोईए। पेला एना शब्दार्थ जोशू। शब्दार्थ मां आपेलू छे परेशान एटले के हैरान, छप्पर एटले छत अथवा तो घास फूले की लकड़ी से बनी, ओले एटले के करा जेनु गुजराती थासे करा, बेर एटले के बोर। विद्यार्थी मित्रों, आपणे मुहावरे जोशू। एनु मुहावरे मां आपेलू छे जुजला उठना एटले के क्रोधित होना, सिर पर पैर रख कर भागना एटले के तेज गति से भागना। भाग छे ई डर लागे छे वाघने एटले ते तेज गति मां भागी जैसे सिर पर पैर रख कर के माथा ऊपर पग राखी ने एनो अर्थ एवो थाय के तेज गति मां भागी जैसे ते। जुजला उठना एटले के क्रोधित होना। विद्यार्थी मित्रों, हवे आपणे पेला कहानी वाचसु एकवार। बराबर, कहानी मां आपेलू छे बरसात का दिन था, चारों ओर पानी बरस रहा था, जंगल में बुढ़िया का घर भीग रहा था। जल्दी ही बुढ़िया का घर टपकने लगा, बुढ़िया परेशान हो उठी, परंतु करती भी क्या, छप्पर को छाए कौन। थोड़ी देर में ओले भी पड़ने लगे, बेर बराबर ओले एटले कि बोर बोर जेवड़ा करा। उधर एक बाघ ओले की मार से परेशान हो उठा, कूदते फादते वह बुढ़िया के घर के पास पहुंचा। बुढ़िया अंदर चावल पका रही थी, चूल्हे पर पानी टपक रहा था। टप टप पानी टपके छे नो अवाज केवो आवे छे तो के टप टप। वह जुजला उठी और बोली, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। હવે છે એ ડોશીમાં છે એવું બોલે છે કે મને ટપકાથી એટલો ડર લાગે છે કે જેટલો મને વાઘથી પણ નથી લાગતો. અને વાઘ છે એ આ ડોશીમાનું વાક્ય સાંભળે છે એટલે વાઘ તેનાથી ડરી જાય છે અને એ ઝૂંપડી પાસેથી ભાગી જાય છે. વાઘને સોચા એટલે કે વાઘે વિચાર્યું, બુઢિયા મુજસે તો નહીં ડરતી મગર ટપકાસે ડરતી હૈ. વાઘે એવું વિચારે છે કે આ ડોશીમાં મારાથી નથી ડરતા પણ ટપકાથી ડરે છે, જરૂર ટપકા મુજસે ભી બડા જાનવર હોગા. બસ ઇતના સોચતે હી બાઘ ગભરાયા ઔર સિર પર પેર રખ કર ભાગી ગયા. આવું વિચારીને વાઘ છે ઈ ગભરાઈ જાય છે અને તે સિર પર પગ રખ કર એટલે કે સિર ઉપર માથા ઉપર પગ રાખીને જેમ દોડે એટલા તેજ ગતિથી તે દોડીને ભાગી જાય છે. તેવું આ કહાનીમાં કહેવા માગે છે. બરાબર મિત્રો, હવે તમને જે મેં લેસનમાં આપેલું છે પેલો બીજો ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ આપણે હિન્દી નોટબુકમાં લખવાનું છે. બરાબર મિત્રો, અને હાથીનું ચિત્ર છે
તેમાં જે હાથીનું અંગ નથી તે દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે। અને આવતા અઠવાડિયા આવતા વિડીયોમાં આપણે છઠ્ઠો પાઠ ચલાવીશું જે પેજ નંબર 28 ઉપર આપેલો છે। અત્યારે મેં તમને વાંચીને બતાવ્યો પણ ચલાવવાનો બાકી છે જે આપણે આવતા અઠવાડિયામાં ચલાવીશું। બરાબર મિત્રો, થેન્ક યુ।